નમસ્કાર દર્શક મિત્રો, આપની સંસ્કૃતિ આપની ઓળખ ડી ડી ગિરનારના આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક નોખો અનોખો વૈવિધતાથી ભરપૂર એક અનેરી ભાત પડતો કાર્યક્રમ ડી ડી ગિરનાર દૂરદર્શન આપ સૌની સમક્ષ એક નવા જ રંગરૂપ સાથે પ્રસ્તુત કરે છે. આ શોખ છે શાનદાર. મિત્રો, દુનિયા પણ એકદમ અજબ ગજબની છે. લોકો પોતાનો કામ ધંધો, ભણતર ગણતર અને કરિયર સાથે સાથે ઘણા અવનવા વિશેષ શોખ ધરાવતા હોય છે. લોકોના આવા જ અવનવા અને વિશેષ શોખને ઉજાગર કરતો કાર્યક્રમ આ શોખ છે શાનદાર. મિત્રો, એક આના, બે આના, ચાર આના, એક પૈસા, બે પૈસા, ત્રણ પૈસા ક્યારેય જોયા છે? જોયા છે? નહીં ને, મેં એ નથી જોયા. તો આજે આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપણે મુલાકાત કરીએ એક એવા વ્યક્તિ સાથે જેમની પાસે રાજા મહારાજાના ટાઈમથી અને બ્રિટિશના ટાઈમથી અત્યાર સુધીનો કોઇન્સનો સંગ્રહ કરેલો છે. આવો મળીએ સુરેશભાઈ શર્માને અને જાણીએ તેમના કોઇન્સ અને કરન્સી વિશેની રસપ્રદ માહિતી. નમસ્કાર સુરેશભાઈ. નમસ્કાર. ડી ડી ગિરનારના આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો તમને આ કલેક્શન કરવાનો શોખ ક્યારથી જાગ્યો અને કેવી રીતે જાગ્યો? એટલે હું 15 વર્ષનો હતો તો મને એક રૂપિયાનો અને એક પૈસાનો તાંબાનો સિક્કો મળ્યો તો મને મારી પુરાણી યાદ આવી ગઈ, પાછી આવી ગઈ કે આ તો એક રૂપિયામાં તો ત્યાં જ મને ઘણું બધું મળતું હતું તો હમણાં તો રેર થઈ ગયા છે. તો હું ત્યાંથી કલેક્શન શરૂ કરી નાખ્યું. તો મારા જોડે ઘણા કલેક્શન છે. તમે કેટલા વર્ષથી કલેક્શન કરો છો? એટલે 35 વર્ષ થઈ ગયા છે. તો સુરેશભાઈ, અત્યાર સુધીનું તમારું કલેક્શન કેટલું થયું છે કોઇન્સ અને કરન્સીનું અને સ્ટેમ્પ્સનું? કલેક્શન એટલે 1000 કોઇન અભી તક હો ગયે, જિસમે 30-32 કન્ટ્રીઝ કે કોઇન સબ હૈ और अपने ब्रिटिश रूल के भी है और मीन्स अपने जो राजा महाराजाओं के टाइम का जब था ब्रिटिश रूल के पहले मुगल कालीन के थे वो भी कॉइन इसमें है, कुछ रेयर कॉइन है. इस प्रकार से काफी अच्छा कलेक्शन है. તમારી પાસે 32 કન્ટ્રીના કોઇન્સ છે, તમે કલેક્ટ કર્યા છે, તો એમાં ઘણા બધા એવા કોઇન્સ હશે જેની હિસ્ટરી હશે કંઈક, તો એ તમે કંઈક દર્શક મિત્રોને જણાવો. હા જરૂર. જો 32 કન્ટ્રી કે કોઇન હૈ ઉસમે મોસ્ટલી મતલબ કે અપને ઇન્ડિયા કે હૈ, બ્રિટિશ રૂલ કે હૈ ઓર મુગલ કાલીન કે કોઇન ભી હૈ, રેર કોઇન મેં ગિનતી આતી હૈ ઉનકી ઓર અપને રાજા મહારાજા કે ટાઈમ કે જૈસે ગ્વાલિયર કે મહારાજા કા જો થા ઉસકા સિક્કા હૈ, ઇન્દોર કા હૈ, ઉદયપુર કા હૈ ઓર ફિર બ્રિટિશ કે એક આને, દો આને, અર્ધા આને, જો ભી હૈ, બહોત સારે એસે કલેક્શન હૈ જો વો રેર હૈ, વો સભી કા કલેક્શન હૈ. તો તમે આજે 32 કન્ટ્રીના કોઇન્સ કલેક્ટ કર્યા છે, બહુ જ બધા, એ કેવી રીતે કર્યા? મતલબ મેં ગાર્મેન્ટમાં જોબ કરતા હતા, જો કે મેં ક્યુએ મેનેજર થા, મતલબ તો મુજે બહોત સારી કન્ટ્રીઓમાં, એશિયન કન્ટ્રીઝમાં જાના પડતા હતા પ્રોડક્ટ ચેક કરને કે લીએ. તો મુજે ફિર એ શોખ તો થાય તો મેં ઉધર સે કાફી કોઇન્સ સબ અલગ અલગ જૈસે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, તો વહાં પે સબ મતલબ કે જો થા અપને સર્કલમાં થે તો ઉનકો માલૂમ હૈ કે સર કો કોઇન કરને કા કલેક્ટ કરને કા શોખ હૈ, તો વહાં સે મિલ જાતે થે. કુછ એસે માર્કેટમાં કલેક્શન હો જાતા થા, ફિર કુછ બહોત સારે દોસ્ત થે જો કે બહાર આતે જાતે રહેતે થે તો ઉનકો ભી મેં બોલ કે રખતા થા કે ભાઈ કુછ જો ભી હૈ વહાં કે કોઇન્સ લાના. તો ઇસ પ્રકાર સે કાફી અચ્છા કલેક્શન હો ગયા. તો તમને કોઇન્સ સાથે સાથે સ્ટેમ્પ કલેક્શનનો પણ શોખ છે, તો એના વિશે કંઈક દર્શક મિત્રો સાથે વાત કરો. જરૂર. કોઇન કે સાથ સાથ મેં સ્ટેમ્પ કલેક્શન કા ભી શોખ હો ગયા. તો મતલબ કે મેને ફર્સ્ટ જો સ્ટેમ્પ ખરીદા થા વો ઢાકા બાંગ્લાદેશ સે ખરીદા થા, જો કે ફૂટપાથ પે મતલબ બિક રહા થા, તો ઉસમે મુજે નજર આયા કે ઇન્દિરા ગાંધીજી કા હૈ, તો મેં વો મેને 50 પૈસે કા હૈ વો મતલબ કે લિમિટેડ એડિશન મેં નિકલે થે સ્ટેમ્પ, તો વો મેને ખરીદ લ્યા. તો તબ સે મુજે મતલબ સ્ટેમ્પ કલેક્શન કા ભી શોખ શરૂ હો ગયા. લેકિન ઉસમે થોડા ગ્રહણ લગ ગયા કે 5 જુલાઈ 2005 કો બમ્બઈ મેં બારિશ બહોત જબરદસ્ત આ ગઈ થી, તો મેરી વો પૂરી સ્ટેમ્પ્સ કી એલ્બમ થી વો મતલબ કે ખતમ હો ગઈ, તો ઉસમે પુરાને સબ કાફી ચલે ગયે. ફિર ભી મેને વાપસ સ્ટેમ્પ કો મતલબ કે કુછ બહોત કાફી સારે રેર હૈ, વાઇલ્ડ લાઈફ કે ઉપર મેં હૈ, કાર એજ હૈ, વિન્ટેજ કે ઉપર મેં હૈ, સબ વો કલેક્શન કરકે વાપસ ઉસકો બિલ્ડઅપ કર રહા હું.
તો તમે ભારતીય સ્ટેમ્પના ઇતિહાસ વિશે કંઈક દર્શક મિત્રોને જણાવશો? ઇન્ડિયન પોસ્ટેજ સ્ટેમ્પ કી હિસ્ટ્રી તો 1947 સે શરૂ હુઈ થી. જો ફર્સ્ટ સ્ટેમ્પ રિલીઝ હુઆ થા 21 નવંબર 1947 કો હુઆ થા. વૈસે તો ઇસ પોસ્ટેજ સ્ટેમ્પ કી હિસ્ટ્રી બહોત પુરાની હૈ. તબ સે મતલબ કી પોસ્ટેજ 47 મેં અપના એક ઇન્ડિયન ફ્લેગ કા તિરંગા થા વો થા. ઉસકે બાદ મેં ફિર ગાંધીજી કે ઉપર મેં પોસ્ટેજ સ્ટેમ્પ જારી હુએ. ફિર ધીરે ધીરે કરતે કરતે બહોત સારે મતલબ કી સ્ટેમ્પ્સ જારી હુએ. और कुछ ऐसे हुए कि लिमिटेड एडिशन में हुए, कुछ स्पेशल हिसाब से मतलब, और अभी तक छपते आ रहे हैं. तो तमे महात्मा गांधी नी टपाल टिकट नो पण संग्रह कर्यो छे? हाँ, महात्मा गांधी जी के भी टपाल टिकट मेरे पास में है. एक्चुअली महात्मा गांधी जी के 1948 से डाक टिकट जारी हुए थे. वो 4 वैल्यू में थे, जिसकी 4 वैल्यू ये देखिए, 4 टिकट है निकले हैं, 1, 2, 3, 4 है. और उसके बाद में भी निकले, उनकी जन्म सदी पे भी निकले अलग अलग हिसाब के दम, तो उसका भी काफी अच्छा कलेक्शन है मेरे पास. सुरेश भाई, तुम्हारी पास मोर देन 1000 कॉइन्स नु कलेक्शन है, तो इन्हें मेंटेन करो बहुत अघरू पड़त हे ना. तुम्हें कई रीते मेंटेन करो छो? સાચી વાત છે તમારી. મેન્ટેનન્સ કરવામાં ખૂબ મશક્કત મહેનત કરવી પડે, કારણ કે તાંબાના કોઈન છે, બીજા સિલ્વરના કોઈન છે, તો વાતાવરણ હિસાબે કાળા પડી જાય અને મતલબ, તો એને સાલમાં 1-2 વખત તો મસ્ત મતલબ કે ચમકાવવા પડે, તો સાફ સફાઈ કરવી પડે. અને ત્યાં વખતે મતલબ થોડો માઇન્ડ પણ રિલેક્સ થઈ જાય, એટલે પુરાણી યાદો તાજી થઈ જાય કે હા, આ જમાનામાં એવા રીતે તરીકે કોઈન ચાલતા હતા અને વેલ્યુ આવી હતી ને. તો મેન્ટેનન્સ તો કરવું પડે, સાલમાં 1-2 વખત તો કરવું પડે. તો સુરેશભાઈ, કોઈન્સ અને સ્ટેમ્પ સિવાય તમને બીજા કયા કયા શોખ છે? મુજે પુરાણી જે વસ્તુઓ કા સંગ્રહ કરને કા બહોત શોખ હૈ. તો મતલબ કે જૈસે કે મતલબ પુરાણી ટિકટ ભી હૈ મેરે પાસે, બહુ સારી દેશો કી યાત્રા કી થી. મેને આજ સે 25 સાલ પહેલે ભી યાત્રા કરી થી ઉસકી એરલાઇન્સ કી ટિકટ. વૈસે તો ઇકઠ્ઠા કરતા તો બહુ સારે હો જાતે થે, લેકિન જો ફર્સ્ટ મેને કરી થી તો ઉસકી કિંમત અભી જો જો ટિકટ પે અંકિત હૈ વો અભી 10 ગુના જ્યાદા બઢ ગઈ હૈ. તો વો ભી મેરે પાસ મે હૈ. ઓર મતલબ કી અભી તો ડિજિટલ જમાના આ ગયા હૈ, તો મતલબ મેરે દોસ્ત લોગો કે બહુ સારે ગ્રીટિંગ્સ કાર્ડ આયે હુએ, કોઈ શાદી કે થે, કોઈ બર્થડે કે થે, કોઈ કુછ થે, કોઈ લેટર થે, વો મેને અચ્છી તરહ સે ફાઇલ બના કે રખી હૈ. તો તમે તમારા કલેક્શન માટે ટાઈમ કેવી રીતે કાઢો છો અને આનામાં તમારા પરિવારનો સહયોગ કેવો રહે છે? ટાઈમની વાત તો સબ શોખ પાલા હૈ, તો ટાઈમ તો કિસી ભી તરહ એડજસ્ટ કરકે નિકાલ નહીં પડે, તાકિ વો ઉસકા મેન્ટેનન્સ રખ રખાવ ભી સહી તરીકે સે રહે, ઓર નહીં તો ફિર वो नहीं होएगा. शौक पूरा करना है तो उसके लिए टाइम निकालना जरूरी है. जैसे भगवान के पाने के लिए भक्ति करनी जरूरी है, वैसे इसमें भी एक प्रकार की ये भी भक्ति है और टप भी है. और रहा सवाल जो है कि परिवार का सपोर्ट का, तो मतलब कि जब से शुरू हुआ तब उस समय तो बच्चे तो थे नहीं, फिर बाद में मतलब कि शादी हो गई थी तो बच्चे थे नहीं, तो मतलब बच्चे हुए और उसके बाद में उनको तो समझ ही नहीं. अच्छा, जो धर्म पत्नी है वो देखती थी कि ये क्या चीज़ है सब पुरानी चीज़ें, कहीं ऐसा डर रहता था कि कहीं फेंक नहीं दे, कुछ नहीं करे. लेकिन उन्होंने भी मतलब कि सहेज के रखा, संभाल के रखा और सपोर्ट किया. फिर जैसे जैसे बच्चे हुए, बड़े हुए, तो उन्होंने उनको भी सरप्राइज होने लगा कि हाँ पापा, आप इतने सालों से ये सब कैसे किए, कैसे किया, क्या किया. तो उनको भी अभी मतलब एक वो भी हो रहा है कि हम भी कुछ करेंगे ऐसा. तो उनके द्वारा भी मतलब कि मैसेज आ रहा है, उनके दोस्तों को जा रहा है, उनके दोस्तों की तरफ से भी बहुत अच्छे कमेंट्स आ रहे हैं कि हाँ तेरे पापा ऐसे कर रहे हैं, ऐसे कर रहे हैं. तो मतलब एक अपने इंडिया की जैसे शौक भाई कोई भी होने दो, जैसे कॉइन कलेक्शन का होने दो, स्टाम्प कलेक्शन का होने दो, लेकिन उससे क्या, जैसे अभी इसमें अपने को अपनी पुरानी संस्कृति क्या थी क्या नहीं थी उसके बारे में जानकारी मिले, नहीं तो फिर एक प्रकार से हिस्ट्री हो जाएंगी बस. तो सुरेश भाई, तुम्हें तुम्हारा आ शौक विषय हमारा दर्शक मित्रों ने शू कहवा मांगशो? जरूर, दर्शकों को ये बताना चाहता हूँ कि जैसे शौक होता नहीं हो जाता है. लता जी का एक गाना अगर याद रहे तो, कि प्यार होता नहीं हो जाता है, तो शौक में भी ऐसा ही है कि शौक होता नहीं हो जाता है. तो मुझे दर्शकों से यही कहना है, मित्रों से यही कहना है कि आप भी कोई शुरू करिए और अपने आप को इसमें अच्छा आनंद आएगा. बहुत सारे अजीबोगरीब शौक भी है, बहुत सारे हैं, तो आप किसी में भी हो जाइए शामिल, तो मतलब कि आनंद आएगा. તો તમે આ કોઈન્સ અને સ્ટેમ્પના કલેક્શન સાથે સાથે એની હિસ્ટ્રીનો પણ રેકોર્ડ રાખો છો? હા જરૂર, કોઈન કે બારે મેં હિસ્ટ્રી થોડી બહોત માલુમ હૈ,
कॉइन की हिस्ट्री वैसे तो बहुत पुरानी है, 2700 साल से मतलब कॉइन की हिस्ट्री चली आ रही है, लेकिन उसमें जो थोड़ी बहुत जानकारी मेरे पास, जो भी पुराने कॉइन्स है उसके बारे में मुझे अच्छी तरह से जानकारी है, उसकी क्या वैल्यू है, मार्केट वैल्यू है, और नए की तो वैल्यू अपने जो चल रही, बाकी काफ़ी पुराने ब्रिटिश रूल के है, जो भी है अपने राजा महाराजाओं के ज़माने के, तो उसकी पूरी हिस्ट्री है, पूरी मालूम है। अपना जो गुप्त कॉइन्स चला था पहले इंडिया के अंदर में, वो भी है, उसकी भी हिस्ट्री है। चंद्रगुप्त मौर्य ने भी कॉइन शुरू आए थे, उस समय स्टार्टिंग था। तो शेरशाह सूरी ने अपने इधर 1464 में या कुछ शुरू किया था। तो हिस्ट्री तो बहुत बड़ी है, हिस्ट्री है, लेकिन हिस्ट्री ज़रूर है, उसके बिना तो कलेक्शन का कोई मतलब ही नहीं है, कोई पूछ ले तो क्या करे, तो ज़रूरी है कि मतलब हिस्ट्री है, थोड़ी बहुत जानकारी है। बाकी कॉइन के बारे में तो मतलब अपना जो इंडियन का इंडिया का हिसाब किताब है, तो नेताजी ने 1944 में बर्मा रंगून में मतलब आज़ाद हिंद बैंक खोला था, उस समय नोटों की सीरीज वगैरह शुरू करी थी, तो लेकिन अभी वो अवेलेबल नहीं है, म्यूजियम में है या कोई अच्छा कलेक्टर है उसके पास में है, वो रहेंगी। उसके बाद में फिर अपने लीगल टेंडर जो अपने इंडिया का 15 अगस्त के बाद में अपना आ गया करेंसी, तो अपना वो 5, 1 पैसा, 2 पैसा, 3 पैसा और ब्रिटिश रूल की जो भी करेंसी थी वो सब खत्म हो गई और वो एक संग्रह में चली गई या फिर मेल्टिंग हो गई या जो भी है। सुरेश भाई, डीडी गरनाड़ना आ शौक छे शानदार कार्यक्रम में तमे तमारा शौक विषय की खूब सुंदर माहिती आपी, ते बदल डीडी गरनाड़ तमारो खूब खूब आभार माने छे। मैं भी डीडी गिरनार का खूब खूब आभारी हूँ। डीडी गिरनार तुम्हारा आ सुंदर कार्य माटे तुमने खूब खूब शुभेच्छा पाठवे छे। धन्यवाद। तो मित्रों, आपनी आसपास कोई विशिष्ट शौक धरावनार व्यक्ति के समूह होय अथवा आप पोते एक जानदार शानदार मजेदार शौक धरावता हो, तो आपना शौक नी संपूर्ण माहिती साथे जरूर हमने संपर्क करो। अमारु सरनामु छे नियामक श्री, आ शौक छे शानदार कार्यक्रम, दूरदर्शन केंद्र, थलतेज टेकरा, ड्राइव इन रोड, अमदावाद 380054। तो आवता सप्ताहे फरी मळीशु एक आवाज शानदार जानदार मजेदार शौक धरावनार व्यक्ति ने, त्यां सुधी मने रजा आपो। नमस्कार।